નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ભાગ 2. આપણે પ્રથમ ભાગમાં કેટલાક સ્થાપત્ય વિશે અભ્યાસ કર્યો છે. હવે આપણે બીજા ભાગમાં હમ્પી વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો હમ્પી એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. હમ્પી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીઓનો વિકાસ થયો હતો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિરનું પણ નિર્માણ થયું છે. તો આપણે હમ્પી વિશે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું કે જે હુમાયાનો મકબરો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેમના પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરા લાલ પથ્થરની સાથે જ સફેદ પથ્થરનો પણ ઉપયોગ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. તો આપણે હુમાયુના મકબરા વિશે અભ્યાસ, હવે આપણે આગ્રાનો કિલ્લા વિશે અભ્યાસ કરીશું. એમાં જોઈએ તો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું હતું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. 30 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું પણ બાંધકામ કરાવ્યું હતું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાય છે. શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. તો આપણે આગ્રાના કિલ્લા વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ સ્થાપત્યમાં જોઈશું તાજમહલ. તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. ઈસવીસન 1630માં મુમતાજ મહલ અવસાન પામતા ઈસવીસન 1631માં તાજમહેલની બાંધકામની શરૂઆત થઈ હતી અને 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓને રોક્યા હતા. સંસારના અદિત્ય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને તેના દ્વારા જ મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાની અંતરે ઈચ્છા હતી. આમ તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારે બાજુઓ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક યુક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવ
ગૌરવિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ એ નિત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તો આપણે તાજમહેલ વિશે જોયું, હવે આપણે જોઈશું કે લાલ કિલ્લો. લાલ કિલ્લો એ દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ ઈસવીસન 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલા આ કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી જ શાહજહાન બાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ એવા અનેક સ્થાપત્યો આકર્ષણોનો સમાવેશ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયું હતું. લાલ કિલ્લોએ મુગલ સામ્રાજ્યના સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. આમ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. તો આપણે લાલ કિલ્લા વિશે અભ્યાસ કર્યો, હવે આપણે ફતેહપુર સિકરી વિશે અભ્યાસ કરીશું. એમાં ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું હતું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ હતી. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો એ 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને એ આમ, દીવાને એ ખાસ, જ્યોતિષ મહેલ નોંધપાત્ર માનવામાં આવે છે. તો આપણે ફતેહપુર સિકરી વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળના સ્થાપત્યમાં જોઈએ તો ગોવાના દેવળો વિશે અભ્યાસ કરીશું. ગોવાના દેવળો એ પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા. ગોવા એ પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ દેવળ આવેલા છે, તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. તો આપણે ગોવાના દેવળો વિશે અભ્યાસ કર્યું. હવે જે આગળ સ્થાપત્યો છે એમાં આપણે જોવાનું છે ચાંપાનેર. ચાંપાનેર એમાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લાઓ આવેલા છે. ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાને લઈ યુનેસ્કોએ તેમને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલી છે. તો આપણે ચાંપાનેર વિશે જોયું, હવે આપણે જોઈશું જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે ગુજરાતમાં આવેલા એના વિશે જોઈશું. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ તો સૌપ્રથમ આપણે ધોળાવીરા અને લોથલ જોવાનું છે. એમાં ધોળાવીરા વિશે જોયું તો ધોળાવીરા એ લોથલ આમ બંને સિંધુ સભ્યતાના નગરો હતા.
ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પ્ય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે. હવે આના પછી જોઈએ તો લોથલ, એમાં લોથલ એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પ્ય સંસ્કૃતિનું બંદર હતું. હવે આપણે જૂનાગઢમાં કેટલાક જોવાલાયક સ્થળો વિશે જોઈએ તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરાકોડિયાની બૌદ્ધ ગુફાઓ અને ઉપરકોટ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો જૈનના મંદિરો આવેલા છે. ત્યારબાદ દામોદર કુંડ અને જે અડીકડીની વાવ છે એ પણ જૂનાગઢમાં આવેલી છે. એવી જ રીતે આપણે જોઈએ તો બહાઉદ્દીન વઝીરની કબર પણ જોવાલાયક સ્થળોમાં આવે છે. આમ મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે. તો આપણે જૂનાગઢમાં જોવાલાયક સ્થળો જોયા. તો હવે આપણે અમદાવાદ, જેમાં સિદ્ધિ સૈયદની ચાળી એ મહત્ત્વની છે. અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય છે. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોઝો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સિદ્ધિ સૈયદની ચાળી અને હઠીસિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝૂલતા મિનારા તેના કંપનના વહાણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌતિક રચનાના કારણે સિદ્ધિ સૈયદની ચાળી પ્રખ્યાત છે. તો આપણે સિદ્ધિ સૈયદની ચાળી વિશે અભ્યાસ. હવે આપણે પાટણ ઉત્તર ગુજરાતના સ્થળોમાં વિશે જોઈએ તો એમાં પાટણમાં સહસ્ત્રીલિંગ તળાવ અને રાણીની વાવ. ત્યારબાદ આપણે જોઈએ તો જે સિદ્ધપુરમાં આવેલો જે રુદ્ર મહાલય છે એ જોવાલાયક સ્થાપત્યો છે. આમ પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. આમ તે સમયે ભીમદેવ પહેલાંના પત્ની જે રાણી ઉદયમતીએ પ્રજાના કલ્યાણ માટે પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું, જેને આજે રાણીની વાવ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી અને પાટણમાં ઈસવીસન 1114માં સિદ્ધરાજ જયસિંહે પણ સહસ્ત્રીલિંગ તળાવ બંધાવ્યું હતું. આમ આપણે જે રાણી ઉદયમતીએ બંધાવેલી એ રાણીની વાવ વિશે જોયું. હવે આપણે જોઈએ એ ઉપરાંત અન્ય તો વડનગરમાં કિલ્લાઓ, શર્મિષ્ઠા તળાવ અને તોરણો જોવાલાયક સ્થળો છે. આમ પથ્થરના બે સ્તંભો ઉપર કમાન જેવી રચના કરીને આ તોરણો બનાવાયા છે. એના પછી આપણે જોઈએ તો જે ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ છે. ત્યારબાદ બીજી વાવ માં જોઈએ તો પાટણની જે આપણે અગાઉ રાણકી વાવ જોઈ ગયા અને તેના અગાઉ જોયું જે જૂનાગઢની અડીકડીની વાવ એ પ્રખ્યાત છે. આ ઉપરાંત અન્ય વાવમાં જોઈએ તો નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ અને કલેશ્વરી મહાસાગર જિલ્લો વગેરે સ્થળોએ વાવોનો સમાવેશ થાય છે, વાવો આવેલી છે. એના પછી આપણે જોઈએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું હતું. એ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. આમ તારામાતાનું મંદિર પણ છે ત્યાં. એવી રીતે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર એ પણ એક
भव्य ऐतिहासिक वारसो धरावे छे। आम अपना गुजरातना सांस्कृतिक वारसानी आ यादी हजू पूर्ण नथी। आ सिवाय अन्य स्थळों पण समावेश थाय छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे दक्षिण भारतना जे प्राचीन मंदिरोना स्थळो छे एना विषे अभ्यास करीशुं। दक्षिण भारतना मंदिरो तेनी अलग शैली माटे खास विख्यात हता। दक्षिण भारतना मंदिरो द्रविड़ शैलीना हता। आ मंदिरोनुं पिरामिड प्रकारनुं भवन जोवा मळे छे, जेना अनेक माळ होय छे। एनी उपर एक आकर्षक पत्थर मूकवामां આવતો। આ પથ્થરો આ મંદિરોનું ચોગાન કેવું હતું? વિશાળ હતું। દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો વિશે જોઈએ તો, જે મંદિરોમાં મહાબલીપુરમ એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, કૈલાસ મંદિર એ પણ કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે, બૃહદેશ્વર મંદિર એ પણ તાંજોર જિલ્લામાં તમિલનાડુમાં આવેલું છે, વિરૂપાક્ષ મંદિર એ પણ કર્ણાટકમાં આવેલું છે, પરશુરામેશ્વર મંદિર એ પણ ઓડિશામાં આવેલું છે, અને વૈકુંઠ પેરુમાળ મંદિર એ પણ તમિલનાડુમાં આવેલું છે। આમ દક્ષિણ ભારતના કેટલાક મંદિરો વિશે આપણે જોયું। હવે આપણે જોઈશું ભારતમાં તીર્થ સ્થાનો। એમાં જોઈએ તો પ્રાચીન સમયથી જ ભારત એ તીર્થભૂમિ રહ્યું છે। ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે, અને ભારતના ચાર ધામની યાત્રાઓ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે। ચાર ધામમાં બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, રામેશ્વર એ તમિલનાડુમાં આવેલું છે, દ્વારકા એ ગુજરાતમાં આવેલું છે, અને જગન્નાથપુરી એ ઓડિશામાં આવેલું છે। આમ એ ઉપરાંત 21 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે। એના પછી જોઈએ તો જે ગિરનાર છે એની લીલી પરિક્રમા, શેત્રુજ્ય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે। આમ ભારત એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે। આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ જ ઓળખ આપી છે। દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્યકલાની અને મુલાકાતે નિયમિત આવતા રહે છે, અને તેનાથી જ તો દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે। આમ યુનેસ્કો એ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આપણે આજે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કર્યો।